નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના ના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સ્મિતા પટેલ મહિલા આઈટીઆઈ ગાંધીનગર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ચાલતા કોમ્પ્યુટર અંતર્ગત એડ એન્ડ મેનેજ કોમેન્ટ્સ ઇન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ એન્ડ ઓલ્સો ઇન વર્ડ ફાઇલ પ્રેક્ટિકલ વિશે તમને તાલીમ સ માર્ગદર્શન આપીશ પાવર પ્રેઝન્ટેશનમાં કોઈ પણ સ્લાઇડમાં કોમેન્ટ્સ કેવી રીતે એડ કરવી છે એનું આપણે આજે પ્રેક્ટિકલ કરીશું પ્રેઝન્ટેશન આપતા પહેલાં પ્રેઝન્ટેશન આપણે વેરીફાઈ કરાવીએ છીએ તો ટીચર્સ છે ફ્રેન્ડ્સ છે આપણું પ્રેઝન્ટેશન્સ રિવ્યૂ કરીને એનો ફીડબેક એઝ અ કોમેન્ટ થ્રુ આપણા પ્રેઝન્ટેશનમાં એડ કરીને આપણને આપશે જેનાથી આપણે આપણું પ્રેઝન્ટેશન્સ ઇફેક્ટિવ બનાવી શકીશું અને પ્રેઝન્ટેશનમાં જે કોઈ પણ મિસ્ટેક્સ છે જે કોઈ પણ ચેન્જીસ કરવા છે એ આપણે કમેન્ટ્સ થ્રુ ચેન્જ કરી શકીશું સો કેવી રીતે આપણા પ્રેઝન્ટેશનમાં કમેન્ટ્સ એડ કરવી છે એ આપણે હવે જોઈશું જ્યારે પણ આપણે કોઈ પ્રેઝન્ટેશન બનાવીએ છીએ પ્રેઝન્ટેશન આપતા પહેલાં આપણે આપણા પ્રેઝન્ટેશન્સમાં કોઈ ભૂલ છે કોઈ બીજા ચેન્જીસ કરવા છે કે શું છે ચેક કરાવવા માટે આપણા ફ્રેન્ડ્સને કે ટીચર્સને આપીએ છે તો ટીચર્સ છે ફ્રેન્ડ્સ છે એ કેવી રીતે ચેન્જીસ આપી શકીએ આપણા દરેક સ્લાઇડ્સમાં કે જ્યાં ચેન્જીસ કરવા હોય ત્યાં કેવી રીતે ચેન્જીસ આપશે તો એના માટે પ્રેઝન્ટેશન્સમાં પાવર પોઈન્ટ્સમાં કમેન્ટ્સ કરીને એક ફંક્શનાલિટી આપેલી છે કે જે આપણને જોવા મળશે રિવ્યૂ ટેબમાં રિવ્યૂ ટેબમાં જઈને આપણે જોઈ શકીએ છીએ કે ન્યૂ કમેન્ટ્સ કેવી રીતે એડ કરવી છે એ સો રિવ્યૂ ટેબમાં જઈને આપણે જે સ્લાઇડમાં કમેન્ટ્સ લખવી છે ત્યાં આપણે ન્યુ કમેન્ટ કરીને અહીંયા આપણે કમેન્ટમાં શું લખવું છે અહીંયા લખીશું ધીસ ઇઝ અ કમેન્ટ સેક્શન નાઉ એન્ટર ધીસ તો આપણા ટીચર્સ જે હશે આપણે જ્યાં ચેન્જીસ કરવા છે ત્યાં આ રીતે કમેન્ટ તરીકે અહીંયા ચેન્જીસ લખીને આપશે કમેન્ટનો આપણે રિપ્લાય પણ કરી શકીશું કે આ કમેન્ટ્સમાં આપણે શું રિપ્લાય આપો ધીસ ઇઝ અ કમેન્ટ સેક્શન સપોઝ કોઈ આપણા ટીચર્સ આપણને કમેન્ટ્સમાં એવું આપે છે એમને એવું લખવું છે કે પ્લીઝ ચેન્જ ટેક્સ્ટ પ્લીઝ ચેન્જ ટેક્સ્ટ ફોર્મેટ સો આ રીતે આપણા ટીચર્સ કમેન્ટ્સ એડ કરીને આપે છે અને આપણે એનો રિપ્લાય કરી શકીશું અહીંયાથી રિપ્લાય ઓપ્શનમાંથી રિપ્લાય પ્લીઝ ચેન્જ ટેક્સ ફોર્મેટ આપણો જે આન્સર હોય આપણે એઝ અ રિપ્લાય તરીકે એમને કહી શકીશું ધીસ ઇઝ ગીવન ફોર્મેટ સો આઈ કેન નોટ ચેન્જ ઇટ એન્ડ જસ્ટ એન્ટર આ રીતે આપણું જે રેડી પ્રેઝન્ટેશન્સ છે એમાં આપણા ટીચર્સ છે ફ્રેન્ડ્સ છે એવી રીતે આપણને ચેન્જીસ આપશે ને એનો આપણે રિપ્લાય કરી શકીશું દેટ ઇઝ કોલ્ડ કોમેન્ટ્સ તો ડિફરન્ટ ડિફરન્ટ ઇમેજ મેપ ડિફરન્ટ ડિફરન્ટ કમેન્ટ્સ આપણે અહીંયાથી એડ કરી શકીશું ન્યૂ કમેન્ટ્સ એન્ડ ટીચરને કમેન્ટ્સ આપવી છે કે ડિલીટ ધીસ ઇમેજ સો રિપ્લાયમાં આપણે કહીશું ઓકે જ્યારે પણ આપણું પ્રેઝન્ટેશન્સ આપણે અહીંયા ચેક કરીશું કે કયા ચેન્જીસ આપ્યા છે મને તો આ રીતે કમેન્ટ્સ ડિસ્પ્લે થશે કમેન્ટ્સ પર ક્લિક કરતાં અહીંયા બાજુમાં જોઈ શકીશું આપણે શું કમેન્ટ્સ છે શો કમેન્ટ્સ કરીશું શો કમેન્ટ્સ જે આપણે કમેન્ટ આપણા ડોક્યુમેન્ટ્સમાં કમેન્ટ્સ છે એ બતાવશે દેન આફ્ટ ફર્સ્ટ કમેન્ટ્સ દેન આફ્ટર નેક્સ્ટ કમેન્ટ્સ પ્રીવિયસ કમેન્ટ્સ જો આપણે કોઈ કમેન્ટ્સ ડિલીટ કરવી હોય તો અહીંયાથી કમેન્ટ્સને સિલેક્ટ કરીશું એન્ડ ડિલીટ ધીસ સો આવી રીતે આપણે કમેન્ટ્સને ડિલીટ પણ કરી શકીશું ન્યૂ કમેન્ટ્સ એડ કરવા માટે ન્યૂ કમેન્ટ્સમાં જઈને એડ ન્યૂ કમેન્ટ્સ તો અહીંયા કોમેન્ટ્સ ડિસ્પ્લે થશે સો આવી રીતે આપણે પ્રેઝન્ટેશન્સ જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણા ટીચર્સ જોડે આવી રીતે રિવ્યૂ કરાવીશું અને એનો ટીચર્સ ફીડબેક આપશે કમેન્ટ્સ થ્રુ સો કમેન્ટ્સ શું છે કમેન્ટ્સ એ વન ટાઈપ ઓફ નોટ છે કે આપણું પ્રેઝન્ટેશન્સમાં જે સ્લાઇડ્સ બનાવી છે એમાં સાઇડમાં આપણે કોઈ નોટ લખવી હોય તો શોર્ટમાં આપણે અહીંયા કમેન્ટ્સ તરીકે એડ કરી શકીશું સપોઝ આપણે કોઈ સ્લાઇડ બનાવી છે મેથેમેટિક્સ રિલેટેડ કોઈ ફંક્શનાલિટીની સ્લાઇડ્સ બનાવી છે કોઈ ઇક્વેશન્સ મૂક્યું છે ને સાઇડમાં આપણે શોર્ટમાં એવું લખવું છે કે ડેરિવેટિવ ઇક્વેશન્સ છે તો આપણે કમેન્ટ એડ કરીને સાઈડમાં એવી રીતે લખી શકીશું કે ડેરીવેટિવ ઇક્વેશન્સ જ્યારે પણ કોઈ વ્યક્તિ ઇક્વેશન્સ જોવે છે તો સાઈડમાં એને શું દેખાશે ડેરીવેટિવ ઇક્વેશન્સ એને કમેન્ટ ખબર પડશે તો આ રીતે આપણું પ્રેઝન્ટેશન્સ મોર કન્ટેન્ટફુલ આપણે બનાવી શકીએ છીએ થ્રુ કમેન્ટ સો અહીંયા જોઈ શકો છો ન્યૂ કમેન્ટ એડ કરવી હોય તો ન્યૂ કમેન્ટમાંથી આપણે ન્યૂ કમેન્ટ એડ કરીશું ડિલીટ પર ક્લિક કરવાથી જે કમેન્ટ સિલેક્ટ કરી છે એના થ્રુ આપણે ડિલીટ કરીશું જો બધી જ કમેન્ટ્સ આપણા પ્રેઝન્ટેશન્સમાંથી ડિલીટ કરવી હોય સો ડિલીટ ઓલ કમેન્ટ્સ ઇન પ્રેઝન્ટેશન્સ ડિલીટ ઓલ કમેન્ટ્સ ફ્રોમ ધીસ સ્લાઇડ્સ પર્ટિક્યુલર કમેન્ટ્સ પણ આપણે ડિલીટ કરી શકીશું સિંગલ સ્લાઇડમાં જેટલી પણ કમેન્ટ્સ એડ કરી છે એ કમેન્ટ્સ ડિલીટ કરી શકીશું અને આપણા પ્રેઝન્ટેશન્સમાંથી બધી જ કમેન્ટ્સ ડિલીટ કરવી હોય તો આવી રીતે આપણે બધી જ કમેન્ટ્સ ડિલીટ કરી શકીશું આપણા પ્રેઝન્ટેશન્સમાં ખાલી કમેન્ટ્સ જ જોવી હોય તો શો કમેન્ટ્સ કરીને દેન આફ્ટર પ્રીવિયસ અને નેક્સ્ટ કરવાથી જે કંઈ પણ કમેન્ટ્સ છે એ અહીંયા ડિસ્પ્લે થશે આખો પ્રેઝન્ટેશન્સ આપણે શો ઓફ નહીં કરવું પડે ઓલી કમેન્ટ્સ જ આપણે અહીંયા જોઈશું અહીંયા આપણે થ્રી સ્લાઇડ્સમાં કમેન્ટ્સ લીધી છે તો ફર્સ્ટ સ્લાઇડ નવું નેક્સ્ટ સેકન્ડ કમેન્ટ નવું નેક્સ્ટ થર્ડ કમેન્ટ્સ સો આવી રીતે થ્રી સ્લાઇડ્સ જ આપણે જોઈ શકીશું કમેન્ટ્સવાળી સો ઇઝીલી આપણે પ્રેઝન્ટેશન્સ રેડી થઈ જશે અને કન્ટેન્ટફુલ પ્રેઝન્ટેશન્સ આપણે જ્યાં પણ આપવાનું હોય ત્યાં આપી શકીશું આ રીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સમાં આપણે કમેન્ટ એડ કરી શકીશું અને એને મેનેજ પણ કરી શકીશું સેમ વે આપણે વર્ડ ડોક્યુમેન્ટમાં પણ કમેન્ટ્સને એડ અને મેનેજ કરી શકીએ છીએ કમેન્ટ્સ એડ કરવા માટે રિવ્યૂ ટેબમાં જઈને કમેન્ટ્સ એડ થઈ શકશે આજે આપણે આ વિડીયો દ્વારા પ્રેઝન્ટેશનમાં કોમેન્ટને કેવી રીતે એડ કરવી મેનેજ કરવી અને પ્રેક્ટિકલ વિશે માહિતી મેળવી આભાર